બ્રેક બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢથી વધુ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં માણાવદરમાં આભ ફાટી હોવાની પરિસ્થિતિ સામે આવી છે. માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે. માણાવદર રિવરફ્રન્ટ નજીક પાણીની સપાટી સતત વધતી હોવાની આ દ્રશ્યોમાં સામે આવી રહ્યું છે. અને વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી અમારી સાથે સંવાદદાતા અંકિત અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે. અંકિત, સતત આ સપાટી વધતી જઈ રહી છે અને હજી પણ ભારે વરસાદની આગાહી છે, પરિસ્થિતિ શું છે? સ્થાનિકો આપની આસપાસ છે, તેઓ શું કહી રહ્યા છે? ચોક્કસ હેતવી, સૌપ્રથમ તો આપણા જે દર્શકો છે તેમને આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ખાસ કરીને જૂનાગઢ શહેર તેમજ જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોની અંદર, જૂનાગઢના જુદા જુદા તાલુકાની અંદર જે રીતે ગઈકાલે મોડી રાતથી વરસાદ શરૂ થયો છે, માણાવદરની અંદર જો વાત કરવામાં આવે તો માણાવદરમાં 10 ઇંચથી વધુ વરસાદ છે તે ખાસ કરીને ખાબકી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ અત્યારે આ રસાલા ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે. સ્થાનિકો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો કાકા? ના ના, સરસ વાત છે કે બહુ વરસાદ સારો થયો છે અને માણાવદરની પ્રજાને પાણી માટે પણ સરસનું કામ આવે. વરસાદ થવાથી બહુ સરસ છે અને માણસો બહુ ખૂબ ખૂબ આનંદમાં છે. ચોક્કસ, તો લોકો આનંદમાં છે. કાકા શું કહેશો, તમે પણ અહીંયા રિવરફ્રન્ટ પાસે આવ્યા છો, રસાલા ડેમ ઓવરફ્લો થયો છે, શું કહેશો? વરસાદ પણ સારો થયો છે. આપણે કહેતા કે વરસાદ નથી થતો, પણ એ પ્રમાણે સારામાં સારો વરસાદ છે અને અહીંથી પબ્લિક પણ અત્યારે સારું અહીંયા જોવા આવ્યા છે. ચોક્કસ, તો પબ્લિક છે તે જોવા આવ્યું છે. હું દ્રશ્યો પણ કેમેરામેનને વિનંતી કરીશ કે તે બતાવવાનો પ્રયત્ન કરે. લોકો છે તે પોતાની પત્ની તેમજ પોતાના નાના નાના બાળકો સાથે અહીંયા રસાલા ડેમ જે ઓવરફ્લો થવા થઈ રહ્યો છે તેના દ્રશ્યો જોવા આવ્યા છે. અનેક ખાસ કરીને માણાવદર વિસ્તારની જો વાત કરવામાં તો માણાવદર વિસ્તારની અંદર અનેક એવા જે એરિયાઓ છે કે જ્યાં વોટર લોગિંગની સમસ્યાઓ છે તે સામે આવી છે. કાકા શું કહેશો, માણાવદર શહેરની અંદર કઈ કઈ જગ્યાએ પાણી ભરવાની સમસ્યા સામે આવી છે? ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાય છે, નીચાણવાળા વિસ્તાર છે, જેને હિસાબે કોઈ નગરપાલિકાની પ્રિપોન્શન કામગીરી થઈ નથી શકી. આ લોકોને પેલા જે મહિનો દિવસ પહેલા જે કાંઈ કામગીરી કરવી જોઈએ એ નથી કરી, તો આ પ્રશ્નો ઘણા જગાએ, ઘણી એવા એરિયા છે કે જ્યાં આ પ્રશ્નો નડે એવું છે. ક્યાં ક્યાં એરિયા છે ખાસ કરીને માણાવદર શહેરના કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે, શું કહેશો? જેમાં બાવાવાડી છે, રાધાનગર છે, એસબીએસ સોસાયટી છે, આવી ઘણી બધી સોસાયટી છે કે જેના હું તમને નામ જણાવી શકું એમ નથી. ચોક્કસ, તો અન્ય લોકો પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે જેઓ પોતાના પરિવાર સાથે આવ્યા છે. શું કહેશો, માણાવદર શહેરની અંદર આ પ્રકારે વરસાદ ગઈકાલે મોડી રાતથી શરૂ થયો છે, આહલાદક આ દ્રશ્યો જોઈ રહ્યા છો, શું કહેશો? બહુ બહુ એકદમ એકદમ બહુ સરસ, જે અમે ભાગશાળી કહેવાય કે ઉકાળ માણાવદર વિસ્તારમાં આટલો બધો સરસ વરસાદ થઈ ગયો એને હિસાબે અમે બધા બહુ ખુશ છીએ કે એને કોઈ, અને થોડા નીચાણવાળા વિસ્તારમાં વરસાદના પાણી ભરવાના હિસાબે થોડી તકલીફ છે, પણ બધું બહુ સરસ છે ઓવરઓલ. તો ઓવરઓલ લોકો છે તે ખુશ છે, પરંતુ એક બીજા પણ દ્રશ્યો છે જે હેતવી આપણા દર્શકો સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છીએ. દ્રશ્યોમાં જોઈ શકાય છે માણાવદર શહેર ખાતેના જ આ બંને રોડની બંને બાજુના દ્રશ્યો છે. એક બાજુ રસાલા ડેમ છે કે જે ઓવરફ્લો થઈ રહ્યો છે, બીજી તરફ લોકોના ઘરની અંદર પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે કે ડેલો છે તે 2 થી 3 ફૂટ તેમાં પાણી છે, તે ખાસ કરીને અંદર ઘૂસી ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને હેતવી સામે આવી રહ્યા છે. જી બિલકુલ અંકિત, જે પરિસ્થિતિ છે અને જે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, હાલ તંત્ર તરફથી કોઈ કામગીરી એનડીઆરએફ એસડીઆરએફ ટીમો અહીંયા તૈનાત કરાઈ છે? કારણ કે આજે તો એલર્ટ છે, ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ અહીંયા પરિસ્થિતિ ઘણી ભયજનક છે. ચોક્કસ હેતવી, સૌપ્રથમ તો આપને મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. ખાસ કરીને એનડીઆરએફ અને એસડીઆરએફની જો ટીમની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર હાલ 2 જેટલી જગ્યાએ એનડીઆરએફની ટીમ છે કે જે મોકલવામાં આવી છે. એક ટીમ છે કે જેને દ્વારકા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને બીજી જે ટીમ છે કે જેને વેરાવદળ ખાતે જે ભાલ વિસ્તાર કહેવાય છે એ ભાલ વિસ્તારની અંદર એનડીઆરએફની ટીમ છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આજની જો વાત કરવામાં આવે તો થોડીક જ વાર પૂર્વે News18 Gujarati દ્વારા જૂનાગઢ કલેક્ટર છે અનિલ રાણાવસિયા તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે અનિલ રાણાવસિયા News18 Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માર્ગ એન મકાન વિભાગના 19 જેટલા રસ્તાઓ બંધ છે, સાથોસાથ નગરપાલિકાને જો વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયત હસ્તક આવતા
12 જેટલા રસ્તાઓ બંધ હોવાનું અનિલ રાણાવસિયા કે જે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર છે તેમણે જણાવ્યું છે. સાથોસાથ તેમણે જણાવ્યું કે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર જે રસ્તાઓ બંધ છે તેની સામે વૈકલ્પિક રસ્તાઓ કયા ખુલ્લા રાખવામાં આવ્યા છે તેની પણ માહિતી આપવામાં આવી છે. સાથોસાથ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર એસટીઆરએફની ટીમ દ્વારા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની અંદર જે છે તે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હોય, ખાસ કરીને લાઠ ગામ વિસ્તારની અંદર રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવ્યા હતા. જી હેતવી, બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો જે દ્રશ્યો આ સામે આવી રહ્યા છે જૂનાગઢના, કે જ્યાં પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, માણાવદરનો જે રસાલા ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને હજી પણ આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ છે, વધુ વરસાદ વરસવાની આગાહી છે. ઘણા એવા વિસ્તારો છે નીચાણવાળા કે જ્યાં ખૂબ જ પાણી ભરાયા છે, જેને લઈને પરિસ્થિતિ વણસી ગઈ છે. આગળ વાત કરીએ રાજકોટથી, સમાચાર આવી રહ્યા છે ધોરાજીના પાટણ ભાવમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ઓસમ ડુંગર પરથી ધોધભાયો, અદભુત દ્રશ્યો તેના કેમેરામાં કેદ થયા છે. કુદરતી સૌંદર્ય આ જોવા મળી રહ્યું છે. ધોરાજીના પાટણ ભાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર આ ધોધમાર વરસાદના કારણે આ દ્રશ્યો જે સામે આવ્યા છે, ડુંગર પરથી ધોધ વહી રહ્યો છે. વરસાદથી ઓસમ ડુંગર આખો લીલોછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે. આ અદભુત ધોધના દ્રશ્યો ત્યાં આવનારા લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા. ઓસમ ડુંગર ઉપર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને અહીંયા પર્યટક સ્થળ પણ છે અને જેના કારણે લોકો અહીંયા મોટી સંખ્યામાં આવતા પણ હોય છે અને જે તે લોકો દ્વારા જ આ દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદ કરવામાં આવ્યા, ખૂબ જ નાનરમ્યા દ્રશ્યો છે. વિગતો આવી રહી છે, ધોરાજીની સફરા નદી બે કાંઠે વહી રહી છે. ધોધમાર વરસાદના પગલે આ તસવીરો સામે આવી છે. વરસાદથી પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. ઉપરવાસમાંથી નદીમાં નવા નીર આવ્યા છે. સફુરા નદીનો કોઝવે એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. વધુ માહિતી મેળવીશું. મુનાફ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. મુનાફ, જે રીતે ધોરાજીની સફુરા નદી બે કાંઠે વહી રહી છે, જે તસવીરો આવી રહી છે આપની પાછળના, દ્રશ્યો પણ કંઈક અલગ બતાવી રહ્યા છે, કેવો વરસાદ અને હાલ પરિસ્થિતિ શું? બ્લોક કરવામાં આવ્યો છે. જે રીતે વરસાદ વધી રહ્યો છે, આ દર વર્ષે ધારેધાર વરસાદ વધી રહ્યો છે, તેને લઈને કોઠને છે તે પાણીના ઘરમાં ગરકાવ થઈ ગયો છે અને ત્યાંથી અવરજવર પણ મના આપવામાં આવ્યું છે. બિલકુલ મુનાફ, હાલ જે રીતની પરિસ્થિતિ છે, કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે અને આજે પણ આ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે, હજી વધુ કેટલા ઇંચ વરસાદ વરસવાની શક્યતા જોવાઈ રહી છે? બિલકુલ, અત્યારે જે પરિસ્થિતિ અત્યારે આ જે કારા દિબાંગ વાદળા છે, જે વરસાદ છે, રસ્તાથી માહોલ છે અને ધોધમાર અત્યારે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને જે રીતે સવારથી જ વરસાદ ચારથી સાડા ચાર ઇંચ વરસાદ જેવો વધ્યો છે અને હજી બી વરસાદ ચાલુ છે. હજી બી લોકોને સાવચેત રહેવા માટે અને બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવે છે. જે રીતે તમે પાણીનો ધસમસતો પાણી જોઈ રહ્યા છો, જે કઈ રીતે પાણી વહી રહ્યો છે, જે ધોરાજીના ગામે જે ધોધમાર જે વરસાદ હોય છે તેને લઈને ધોરાજી હોય તો ઉપલેટા હોય છે, તમામ રાજકોટના જિલ્લા છે તે અત્યારે નદીઓ અને તળાવ તરબર થઈ ગયા છે અને જે વરસાદ વધી રહ્યો છે તેને લઈને અત્યારે કોઈ રીતે પાણીના દરમાં ગરકાવ થઈ ગયો છે. જી જીતવી, બિલકુલ મુકુલ, આભાર માહિતી બદલ. તો જે રીતની આ પરિસ્થિતિ અત્યારે અહીંયા સામે આવી છે, ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે અને અત્યારે ભારે વરસાદના પગલે સફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે.